एक तांडवनी कहानी पीड़ितोनी जुबानी। नवसारी में पूरना पाणी ओसर्या बाद ताराजीना दृश्य जोवा मळ्या छे। घणा विस्तारोमां तोफानी नदीना पाणी ओसरवानुं शरू थयुं छे, तो पाणी ओसर्या बाद तबाहीना दृश्य जोवा मळी रह्या छे। पूरग्रस्त विस्तारना पीड़ितोए तांडवनी कहानी कही छे। घणा विस्तारोमां आजे तोफानी नदीना पाणी हता ते ओसरवानुं शरू थई गयुं छे, ने त्यारबाद जे पूरग्रस्त विस्तारो हता ज्यां पाणी भराई गया हता, लोकोना घरोमां पाणी घुसी आव्या हता, रोड रस्ता पर विस्तारो पर जे प्रकार पाणी જોવા મળ્યું હતું, ને ત્યારબાદ હવે આ જે પાણી છે તે હવે ઓસરી રહ્યા છે। પરંતુ ત્યારબાદ તે દરમિયાન લોકોએ જે હલાકી સહી છે, જે પીડા ભોગવવી પડી છે, આ પૂરગ્રસ્ત વિસ્તારના પીડિતોએ તાંડવની પોતાની કહાની તેમણે જણાવી છે। પાણી ઓસર્યા બાદના જે દ્રશ્યો છે એ પણ હવે આપને બતાવીશું। જે પ્રકારે વાત કરીએ, મેઘ તાંડવ સર્જાયું હતું, લગભગ 15 દિવસ સતત જે વરસાદ પડ્યો હતો, ને ત્યારબાદના જે દ્રશ્યો છે તે અત્યારે પીડિતા તેમની જે તાંડવની કહાની છે તે જણાવી રહ્યા છે। तो आज विषय बधु बातचीत साथे अमारा संवाददाता भाविन नवसारी थी जोड़ाई चुक्या छे। भाविन, जे प्रकारनी वात करे पूरग्रस्त विस्तारो आगळ आप अत्यारे उपस्थित छो, शुं कहेवुं छे लोकोनुं? गणदेवी तालुका नो छे, अंबिका नदी किनारा नो विस्तार छे। गणदेवी तालुका माथी अंबिका ने कावेरी जे रीते पोतानुं रौद्र स्वरूप धारण कर्युं हतुं, ने ए रौद्रता जे बतावी हती लोकोने, क्यांक ए लोको आजे पण नथी भूली शक्या। पाणी ओसरी चुक्या छे, परंतु लोको जे छे बेसहाय बनी चुक्या छे। एना माटे जे सामाजिक सेवाकीय संस्थाओ छे, जे विविध राजकीय पार्टीओ छे, खास करीने जो वात करवामां आवे तो भारतीय जनता पार्टीना जे संगठनना कार्यकर्ताओ छे, अठवाडी सुधी चाले एटली किट વિસ્તારોમાં કરી દેવામાં આવી છે। આ જે લોકો છે, લોકો પાસે કશું નથી બચ્યું, માત્ર જે બચી છે તે પોતાના સ્નેહીજનો છે। હવે જે અનાજ હતું, કપડાં હતા, રૂપિયા હતા, તમામે તમામ વસ્તુ આ જે અંબિકા નદીનું પાણી છે એ પાણી તમામ વહાવી ગયું હતું, અને હવે આ લોકો જે છે તંત્ર અને સરકાર પાસે ક્યાંક ને ક્યાંક આશા રાખીને બેઠા છે। આપણી સાથે ગામના લોકો છે, ગામના સરપંચ છે, આગેવાનો છે, એમની સાથે વાત કરીશું। તે દિવસની રાત અને તે દિવસની સ્થિતિનો ચિતાર મેળવીશું કે કેવા દ્રશ્ય હતા બિહામણા અને લોકો કેવી રીતના જીવતા હતા। ગામના સરપંચ છે, સરપંચ સાથે આપણે વાત કરીશું સૌથી પહેલા। સરપંચ, શું સ્થિતિ હતી એ દિવસની? સ્થિતિ ત્યારે એવું લાગે કે ઘરમાં જ બેસીને ઘરમાં જ રહેવાનું, કોઈ કામ નથી આવવાનું, આજુબાજુવાળા કોઈ કામ નહીં આવે એવું પરિસ્થિતિ હતી। કેમ કે અમારે થયો, કોઈ ફરિયામાં નહીં જવાય, કોઈ ઘરે નહીં જવાય, એટલું પાણી આવેલું, ને પરિસ્થિતિ એટલી ખરાબ કે કોઈ કોઈને હાંચી નહીં શકે તેવું હતું। કેટલા પાણી હતા આ ગામમાં? ગામમાં પાણી બહુ, એમ જો આખું ગામ રેલગસ્ત થઈ ગયું, બધું ડૂબી ગયું ઘેર ઘેર। જે સ્લમ એરિયા છે, જે મજૂર વર્ગ છે, ગરીબ લોકો છે, એમની કેવી હાલત છે? એ લોકો જે બે ત્રણ ઘેર ઊંચા ઉતા હતીમાં નીકળી ગયા, ને એ લોકોને પછી બે ચાર દાડા રહેવાનું, એટલે ખાવાના ખેલ નહીં લેવા, ખાવાનું કંઈ હોય નહીં, કંઈ પરિસ્થિતિ એટલી ખરાબ કે આપું થયું કે એ લોકોને નહીં પૂછાય કે ભાઈ કેવું છે, ફોન કરીને નહીં પૂછાય કે તમે કેવી રીતે રહેતા છો। આજ ગામમાં હેલિકોપ્ટર પણ આવ્યા હતા બાજુના ફરિયામાં, કેટલા લોકોને રેસ્ક્યુ થઈ શકાય? એ લોકોને શું તકલીફો પડી હતી હેલિકોપ્ટર, એટલે કે જે કોસ્ટગાર્ડના જવાનો હતા એમને પણ? નહીં, પણ એ હેલિકોપ્ટર આવ્યું, અંદર જાય નહીં હતું મોલ્લા, એટલે ચારે જણને શું કરાવ્યા, પછી તો ત્યાં જ ગયા પેલા ઉપર દેખેલા। આજ ગામમાં હવે જે પાણી ઓસર્યા બાદ જે તંત્ર કામે લાગ્યું છે, જે સંગઠનના લોકો છે, આપણી સાથે એક એવા ભાઈ છે કે જેમણે દિવસ રાત જે ખરા અર્થમાં કહી શકાય કે મહેનત કરી છે, ગળાડું પાણીમાં જઈને પણ લોકોને બચાવ્યા છે, અને એમની સાથે જે બીજા ભાઈઓ પણ છે એ પણ છે। શાંતિલાલભાઈ, ગળાડું પાણીમાં જઈને લોકોને બચાવ્યા છે, ગંડીવી તાલુકાનું તોરણ ગામ કલ્યારી ગામ આવેલું છે, અંબિકા નદીને કિનારે આવેલું છે, ને આપ જોઈ રહ્યા છે કે આ 4 થી 5 ફૂટ પાણી ઘરમાં ભરાઈ ગયા, પાણીનો ઘસમસતો પ્રવાહ હતો। આ મજૂર વિસ્તાર છે, સ્લમ વિસ્તાર છે, એમાં દરેકની ઘરવખરી તણાઈ ગઈ છે બિલકુલ। આ જ ગામમાં સુંદરવાડી જે ગામ ખરું, એમાં એનડીઆરએફની ટીમ હતી, અમારા સ્થાનિક તરવૈયા હતા, છેલ્લે હેલિકોપ્ટરની પણ મદદ લેવા આવી, પણ હેલિકોપ્ટરની ઉપર સ્લેબ જેટલા પાણી હતા, સ્લેબની ઉપર પણ પાણી આવી ગયા હતા, ફક્ત 4 જણને હેલિકોપ્ટરે રેસ્ક્યુ કર્યા હતા, અમારી ટીમ પણ ત્યાં જ હતી, પણ કામ નહીં આવી। હવે શું ચેલેન્જ છે આપના માટે? હવે અમે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો પરિવાર, એક આ લોકોને ગરીબ માણસોને અઠવાડિયું ચાલે એટલો અનાજ કરિયાણું,
अपनी साथे एक एवा व्यक्ति छे के जे पण आज तमाम पांच दिवसों सुधी खड़े पगे रह्या हता ने लोकोनी सेवा करी हती। सनम भाई लोकोनो आक्रोश बहु छे, बहु ज आक्रोश छे लोकोनो, शा माटे आटलो बधो आक्रोश? लोकोनी व्यथा अने दुख आपणे समजी शकीए छीए, केम के जे प्रमाणेनो नदीनो करंट हतो एम कहेवाय के एक કુદરતી પ્રકોપ ઐતિહાસિક પૂર હતું। ત્યારે આપણી પાસે એનડીઆરએફની ટીમ પણ તૈયાર હતી, હેલિકોપ્ટરો પણ તૈયાર હતા, ત્યાં કીધું ટાઈમ હેલિકોપ્ટરો પણ આવી શક્યા નહીં, એ ખરાબ પરિસ્થિતિ હતી। પરંતુ અમે ખૂબ પ્રયાસ કર્યા, જેટલા રેસ્ક્યુ થાય એટલા ટોટલ કર્યા। પરંતુ હવે પછી જયારે અમે ભારતીય જનતા પાર્ટી લોકો જોડે છે, અત્યારે એમની જરૂરિયાત પ્રમાણે જે પણ અત્યારે મદદ અમે પહોંચાડી રહ્યા, કીટ હોય, તાલપટ્રી હોય, ધાબળા હોય, અમે પહોંચાડી રહ્યા છે। આરોગ્ય તંત્ર પણ એટલું ચાબડું થઈ ગયું કે સવારથી અને આખા ગુજરાતથી, બરોડાથી, ભરૂચથી પણ અધિકારીઓ આવીને લોકોને વચ્ચે જઈ રહ્યા છે। ગઈકાલે ટોટલ સર્વે પણ થઈ ગયો અને ટોટલી વિતરણ પણ ચાલુ થઈ ગયું। આપણી સાથે આ જે વિસ્તાર, જે સ્થિતિ છે, એ સ્થિતિનો જો વાત કરીએ, આપણી સાથે આ ફળિયાના એક વ્યક્તિ છે, પૂરગ્રસ્ત છે, હાલત જોઈ શકો છો એમની, કેટલું પાણી છે। કેટલું પાણી લઈ જાઓ? કેવો ડર હતો? ડર કેટલો લાગતો હતો એ સમયે? શું બચ્યું છે તમારે? તમારે જી જી ભાવેન, બિલકુલ ભાવેન, આભાર આપનું જાણકારી આપવા બદલ। તો નવસારીના આ દ્રશ્યો આપણે જોયા હતા, જે મેઘ તાંડવની કહાની પીડિતોની જુબાની, જેમાં પીડિતોને જે અસરગ્રસ્ત વિસ્તારો છે તે લોકોને જે પ્રકારની હાલાકી ભોગવવી પડી છે તેનો સમગ્ર અહેવાલ અમે આપને જણાવ્યો હતો।